આજે આપણે જોશું મિત્રો, ધોરણ 10ના સામાજિક વિજ્ઞાનનો પ્રકરણ 1, આપણો ભવ્ય વારસો. તો એના મોસ્ટ આઈએમપી એમસીક્યુ વિશે આપણે જોશું, જે તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ પૂછાઈ શકે છે. તો ચાલુ કરીએ. પહેલો પ્રશ્ન, વિશ્વમાં કયો ખંડ વિસ્તાર અને જનસંખ્યાની દ્રષ્ટિ સૌથી મોટો ખંડ છે? આફ્રિકા, અમેરિકા, એશિયા, ઓસ્ટ્રેલિયા? તો એનો સાચો આન્સર છે એશિયા. આગળનો પ્રશ્ન જોઈએ આપણે. માનવ સમાજ અને પ્રાણી સમાજ વચ્ચે પાયાનો મુખ્ય તફાવત જણાવો. તો આમાં ભોજન, રહેઠાણ, સંસ્કૃતિ કે દેખાવ? તો સંસ્કૃતિ. બીજો પ્રશ્ન જોઈએ આપણે. ગુફાથી ઘર સુધીની માનવ જાતની વિકાસ યાત્રા એટલે? તો એમાં વિકાસ, સંસ્કૃતિ, સમાજ અને જ્ઞાતિ. તો એમાં સંસ્કૃતિ આવે. આગળનો પ્રશ્ન જોઈ, કોઈ પણ પ્રજા સમૂહની આગવી જીવનશૈલી એટલે વિકાસ, સંસ્કૃતિ કે સમાજ કે જ્ઞાતિ? તેનો જવાબ આવે છે બીજું, સંસ્કૃતિ. સંસ્કૃતિની ઉષા કયા દેશમાં પ્રગટી હતી? અમેરિકા, ચીન, ભારત કે રશિયા? તો ભારતમાં પ્રગટી હતી. પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ સમાજની વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો, સાંસ્કૃતિક વારસો, આર્થિક વારસો કે સામાજિક વારસો? તો પ્રાકૃતિક વારસો આવે. આગળનો પ્રશ્ન જોઈએ આપણે. આપેલમાંથી કોણ પવિત્ર લોકમાતાઓ તરીકે ઓળખાય છે? વૃક્ષો, પર્વતો, તળાવો કે નદીઓ? તો નદીઓ ઓળખાય છે. ભારતના રાષ્ટ્રચિહ્નમાં કયા પ્રાણીની આકૃતિનો સમાવેશ કરેલ છે? વાઘ, સિંહ, વરુ, બાજ? એમાં આવે છે સિંહ. માનવીએ પોતાની બુદ્ધિ, શક્તિ, આવડત, કલા કૌશલ્ય દ્વારા જે સર્જન કર્યું તેને કયો વારસો કહેવાય? પ્રાકૃતિક વારસો, સાંસ્કૃતિક વારસો, આર્થિક વારસો, સામાજિક વારસો? તો બીજું આવે સાંસ્કૃતિક વારસો. શિલ્પ કંડારવાની કળા લગભગ કેટલા વર્ષોથી જેટલી પ્રાચીન છે? 1000 વર્ષ, 2000 વર્ષ, 4000 વર્ષ કે 5000 વર્ષ? તો એ 5000 વર્ષ પહેલાની. ભારતીય સંસ્કૃતિમાં કયા વૃક્ષને પવિત્ર ગણી પૂજવામાં આવે છે? પીપળો, વડ, તુલસી કે આપેલ તમામ? તો આપેલ તમામને પૂજવામાં આવે છે. કઈ પ્રાચીન સંસ્કૃતિના અવશેષોના ખોદકામ દરમિયાન દાઢીવાળા પુરુષનું શિલ્પ મળેલ છે? તો સિંધુ ખીણની સંસ્કૃતિ. કઈ પ્રાચીન સંસ્કૃતિના ખોદકામ દરમિયાન ઊંધા કમરની આકૃતિ ઉપર ઋષભ કે સિંહનું શિલ્પ જોવા મળેલ છે? સિંધુ ખીણની સંસ્કૃતિ, મૌર્ય યુગની સંસ્કૃતિ, નિષાદ સંસ્કૃતિ, હબશી સંસ્કૃતિ? તો બીજું આવે મૌર્ય યુગની સંસ્કૃતિ. ઇલોરાની ગુફા કોણે તૈયાર કરાવી છે? તો ઇલોરાની ગુફા સિંધુ ખીણના રાજવીઓએ, રાષ્ટ્રકૂટના રાજવીઓએ, દ્રવિડ રાજાઓએ, રાજપૂત રાજવીઓએ? તો એનો સાચો આન્સર છે રાષ્ટ્રકૂટના રાજવીઓએ. ભારતના સૌ પ્રથમ પ્રાચીન નિવાસીઓ કોને માનવામાં આવે છે? નિગ્રીટો, હબશી, ઓસ્ટ્રેલાઇડ, નિષાદ, દ્રવિડ કે આર્ય? તેનો એ આવે નિગ્રીટો, હબશી. તે ભારતના પ્રાચીન માનવામાં આવશે નિવાસીઓ. નિગ્રીટો, હબશી લોકો મૂળ કયા ખંડના રહેવાસીઓ હતા? આફ્રિકા, અમેરિકા, એશિયા કે ઓસ્ટ્રેલિયા? તો એ આફ્રિકા ખંડના રહેવાસી હતા. ઓસ્ટેલાઇટ જાતિના લોકોને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? હપ્સી, આર્યો, નિષાદ, નિગ્રેટો? તો નિષાદ.
બ્રહ્મદેશને હાલ ક્યાં નામે ઓળખવામાં આવે છે? મલેશિયા, મ્યાનમાર, જાપાન, બલુચિસ્તાન. તો આવશે મ્યાનમાર. મોહેજો દરોની સંસ્કૃતિના સર્જકો કોને માનવામાં આવે છે? હપ્સી, આર્યો, દ્રવિડ, ઓસ્ટેલાઇટ. તો દ્રવિડને માનવામાં આવે. કઈ જાતિના લોકોને પ્રકૃતિ પૂજા અને પશુ પૂજાનો ખ્યાલ વિકસાવ્યો હતો? હપ્સી, આર્યો, દ્રવિડ કે ઓસ્ટેલાઇટ. તો દ્રવિડ. આગળનો પ્રશ્ન જોઈએ આપણે મિત્રો. કઈ જાતિના લોકો એ ઈંટોના મકાન બાંધીને રહેવાનું શરૂ કર્યું હતું? દ્રવિડ, હપ્સી, આર્યો, ઓસ્ટેલાઇટ. દ્રવિડ. દ્રવિડ લોકોમાં કયા પ્રકારની કુટુંબ પ્રથા પ્રચલિત હતી? પિતૃમૂલક, માતૃમૂલક, ભ્રાતૃમૂલક કે રાજામૂલક. તો માતૃમૂલક. કઈ જાતિના પ્રભુત્વને કારણે દ્રવિડ લોકો દક્ષિણ ભારત તરફ ખસતા ગયા? હપ્સી, આર્યો, દ્રવિડ કે ઓસ્ટેલાઇટ. તો આર્યોના કારણે. તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષા કયા કુળની માનવામાં આવે છે? હપ્સી, આર્યો, દ્રવિડ કે ઓસ્ટેલાઇટ. તો આર્યોની. ભારતમાં વસતા મોગોલોઇડ લોકો મૂળ ક્યાંના વતની હતા? અગ્નિ એશિયા, મધ્ય એશિયા, ચીન કે મલેશિયા. તો ચીન. નિગ્રેટો, નિશા, દ્રવિડ, મોગોલાઇડ અને આર્યોમાંથી કઈ પ્રજા વધુ વિકસિત હતી? તો આર્યો વિકસિત હતા. ભારત પર કોના આક્રમણને કારણે ગ્રીક લોકો ભારતમાં આવ્યા? સિકંદર, શકો, કૃણાલો કે હુણો. તો સિકંદરને કારણે. કુશાણ સમ્રાટ કનિષ્ક પ્રથમે કયા ધર્મને અપનાવી તેનો પ્રચાર પ્રસાર કર્યો હતો? હિન્દુ, ઈસાઈ, જૈન કે બૌદ્ધ. બૌદ્ધ ધર્મ અપનાવ્યો. આપણી પાસે જે કાંઈ છે તે એટલે શું? સભ્યતા, સંસ્કૃતિ, વારસો કે પેઢી. સંસ્કૃતિ. આપણી પાસે જે કાંઈ છીએ તે એટલે શું? સભ્યતા, સંસ્કૃતિ, વારસો કે પેઢી. તો સભ્યતા. પેઢી દર પેઢી જે કાંઈ જીવનમાં મળે છે તેને શું કહેવાય? સભ્યતા, સંસ્કૃતિ, વારસો કે પેઢી. તો વારસો કહેવાય. વ્યક્તિના આહાર, પોશાક, વસવાટ, કુટુંબ જીવન, મનોરંજન અને અર્થ ઉપજાવવાની રીતો કોના દ્વારા નક્કી થાય? તો સંસ્કૃતિ દ્વારા. આપણા રાજ્યની બંધારણની કઈ કલમ હેઠળ આપણે આપણી સંસ્કૃતિની જાળવણી કરવી જોઈએ? તો કલમ 51 ક મુજબ આપણે આપણી સંસ્કૃતિની જાળવણી કરવી જોઈએ. વિદેશ પ્રજાઓનું ભારતીકરણ કરવામાં કયા પરિબળો મહત્વની ભૂમિકા ભજવી છે? લગ્ન સંબંધો, ધર્મ પરિવર્તન, ભાષા પરિવર્તન. આમાંથી એક પણ નહીં. તો લગ્ન સંબંધો સાચું. દુનિયામાં જનસંખ્યા અને વિસ્તારની દ્રષ્ટિએ કયો ખંડ સૌથી મોટો છે? એશિયા, આફ્રિકા, ઉત્તર અમેરિકા કે યુરોપ. એશિયા ખંડ મોટો છે. કયા સ્થળે ભારતનું ભૌગોલિક સ્થાન ખાસ અગત્યનું અને મહત્વનું છે? ઉત્તર એશિયામાં, પશ્ચિમ એશિયામાં, દક્ષિણ એશિયામાં કે પૂર્વ એશિયામાં. તો પૂર્વ એશિયામાં.
ભારતનો સાંસ્કૃતિક દેહપિંડ ઘડવામાં કઈ સંસ્કૃતિના માણસોનો મોટો ફાળો છે? જાપાની, ચીની, મિસરની અને સિંધુ સંસ્કૃતિ. તો સિંધુ સંસ્કૃતિ. પ્રાણી સમાજ અને માનવ સમાજ વચ્ચે કયો તફાવતનો પાયો આનો મૂળભૂત છે? તો સંસ્કૃતિનો, વ્યવહારનો, સામાજિકતાનો, જીવનશાસ્ત્રની બાબતનો. તો જીવનશાસ્ત્રની બાબતનો તફાવત મૂળભૂત છે. સંસ્કૃતિ શું છે? માનવ મનના ઉતાર ચઢાવ, માનવ મનનું ખેડાણ, માનવ મનની ચપળતા, માનવ મનની ધારણાઓ. તો માનવ મનનું ખેડાણ છે. માનવ મનની અદ્વિતીય લાક્ષણિકતા આપેલ પૈકી કઈ છે? કલા અને સંસ્કૃતિ, ભાષા અને ભૂષા, કલા અને ધર્મ, આહાર અને નિંદ્રા. તો આહાર અને નિંદ્રા. વિચારકો અને ઇતિહાસકારોના મત પ્રમાણે સંસ્કૃતિની ઉષા ક્યાં પ્રગટ થઈ હતી? તો ભારતમાં થઈ હતી. પ્રાચીન ભારતની સંસ્કૃતિ ફક્ત સર્વાંગ સુંદર જ ન હતી, પણ ખાલી જગ્યા પણ હતી. સંસ્કૃતિ પ્રધાન, ઉદ્યોગ પ્રધાન, ધર્મ પ્રધાન, ઉપયોગીતાના સંદર્ભવાળી અને સમૃદ્ધ. તો ડી આ ઉપયોગીતાના સંદર્ભવાળી અને સમૃદ્ધ હતી. ખાલી જગ્યા ભારતીય સંસ્કૃતિનું મુખ્ય ધ્યેય હતું. ફક્ત આદર્શગામી, ફક્ત ભૌતિકવાદી, ફક્ત કલા કારીગરી, ધર્મ કામ અને મોક્ષ. તો ડી સાચું છે, ધર્મ અર્થ કામ અને મોક્ષ. કોઈ પણ પ્રજા સમૂહની આગવી બાબતો કઈ છે? જીવનશૈલી, ચિત્રશૈલી, ભાષા શૈલી કે શિલ્પશૈલી. તો જીવનશૈલી એ છે સાચો. ભારતીય ભારત શાંતિ અને સહિષ્ણુતાને વરેલો છે. જીવંત ઉદાહરણ આપો. વસુદેવ કુટુંબકમ, હડપી સંસ્કૃતિ, સભ્યતા અને સંપ્રદાય. સત્યમ શિવમ સુંદરમ. હડપીય સંસ્કૃતિ સાચું જવાબ છે. ભારત અને વિચારધારાઓ ખાલી જગ્યા છે. ઉદ્ગસ્થાન, સંગમ તીર્થ, સંકુલન, માળખું કે મિશ્રણ. તો સંગમ તીર્થ છે. નીચેના પૈકી કયું લક્ષણ ભારતીય સંસ્કૃતિનું વિશિષ્ટ લક્ષણ નથી? આધ્યાત્મિકતા, વિવિધતામાં એકતા, સાંપ્રદાયિકતા, સહિષ્ણુતા. તો સાંપ્રદાયિકતા એ નથી લક્ષણ. ભારતની પ્રજાએ નીચેના પૈકી કોના પ્રત્યે સમર સ્વભાવ કેળવ્યો છે? વિજ્ઞાન, વનસ્પતિ, સજીવો અને પશુ પંખીઓ. તો સજીવો માટે. કયો પર્વત સદીઓથી ભારતની પ્રજાનો વારસાનો એક ભાગ છે? ગિરનાર, પાવાગઢ, અરવલ્લી, હિમાલય. તો હિમાલય પર્વત. ભારતનો સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસો મહાન છે. કારણ કે તો ખાલી જગ્યા, અતિ પ્રાચીન દેશ, એક ઉપખંડ જેટલો વિશાળ વૈવિધ્યપૂર્ણ ખંડ, અતિ પ્રાચીન સંસ્કૃતિ. એક ઉપખંડ જેટલો વિશાળ. આધ્યાત્મિકતા અને ભૌતિકવાદનો સંગમ એ ખાલી જગ્યા છે. તો માનવ સર્જિત સાધન છે. ભારતીય સંસ્કૃતિનું ધ્યેય છે. ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટ લક્ષણ છે. અર્વાચીન સમયનું એક લક્ષણ છે. સાચો જવાબ હશે, ભારતીય સંસ્કૃતિનું વિશિષ્ટ લક્ષણ છે. કયા પરિબળે વિદેશીઓનું ભારતીકરણ કરવામાં મુખ્ય ભાગ ભજવ્યો છે? વિચારો, ભાષા, રહેણીકરણી કે ધર્મ. તો ધર્મ. પ્રાકૃતિક વારસામાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય છે?
તો રાજમહેલો કિલ્લાઓ વગેરે, નદીઓ, વૃક્ષો વગેરે, મંદિરો, મસ્જિદો વગેરે, સ્તૂપો અને ચૈત્યો વગેરે. તો બીજો આ બી સાચું છે, નદીઓ અને વૃક્ષ વગેરે. સાંસ્કૃતિક બાબતમાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય છે? તળાવો, સરોવરો, પહાડો, સાગરો વગેરે, જંગલો, ઋતુઓ વગેરે, ઇમારતો અને શિલાલેખો વગેરે. તો ડી સાચો આવે, ઇમારતો અને શિલાલેખ વગેરે. આપણી લોકમાતાઓ કોણ ગણાય છે? તો નદીઓ, કથાઓ, દેવીઓ, પરંપરાઓ. તો આવે છે એ નદીઓ. ભારતીય સંસ્કૃતિને ખાલી જગ્યા ને પવિત્ર ગણીને પૂજાય છે. પીપળો, વડ, તુલસી, લીમડો, આંબો, આસોપાલવ, મહુડો, ખીજડો અને ખજૂરી, આંબો, બાવળ અને બાવળી. તો પેલું આવે છે પીપળો, વડ અને તુલસી. ભારતીય પ્રજા જીવનને સમૃદ્ધ બનાવવા ખાલી જગ્યાનો મોટો ફાળો છે તો નદીઓનો. ભારતીય વન્યજીવો સુરક્ષિત બનાવવા સ્થાનનું સર્જન કર્યું છે. અભયારણ્યો, જંગલો, પ્રાણી સંગ્રહાલય કે ઉદ્યાનો. તો અભયારણ્યો. ભારતની પ્રજાની અતિ પ્રાચીન યુગથી પર્યાવરણ પ્રેમી રહી છે તેની સાબિતી શું છે? કુટુંબ પ્રેમ, દેશ પ્રેમ, ઉત્સવ પ્રેમ કે વૃક્ષ પ્રેમ? તો કુટુંબ પ્રેમ. દ્રવિડો પહેલા ભારતમાં કેટલી પ્રજાઓ રહેતી હતી? 4, 5, 6 કે 7? તો 6 પ્રજા રહેતી હતી. કઈ પ્રજા ભારતની સૌથી પ્રાચીન નિવાસી છે? નિગ્રેટો, આર્મીનોઇટ, ઓસ્ટ્રેલાઇટ કે દ્રવિડ? તો નિગ્રેટો. ભારતની સંસ્કૃતિની કઈ નદીને કિનારે પારંગિત થઈ હતી? ગંગા, યમુના, ગંગા, સરસ્વતી, સિંધુ, બિયાસ કે સિંધુ અને રાવી? તો પેલું ગંગા, યમુના. ઓસ્ટ્રેલાઇટ પ્રજા ભારતમાં ક્યાંથી આવી હતી? તો દક્ષિણ એશિયામાંથી, મધ્ય એશિયામાંથી, મધ્ય એશિયામાંથી, અગ્નિ એશિયામાંથી, ઉત્તર પશ્ચિમ એશિયામાંથી. સાચો જવાબ છે અગ્નિ એશિયામાંથી. અગ્નિ એશિયામાંથી ભારતમાં આવેલી ઓસ્ટ્રેલાઇટ પ્રજા ભારતમાં ક્યાં નામે ઓળખાતા હતા? તો નિશાદ તરીકે ઓળખાતા હતા. ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં કઈ પ્રજાનો ફાળો વિશિષ્ટ છે? તો ઓસ્ટ્રેલાઇડનો ફાળો વિશિષ્ટ છે. રંગેશિયામ વાકડીયાવાળ અને 4 થી 5 ફૂટ ઊંચી ભારતમાં આવેલી પ્રજા કઈ? તો આર્મીનોઇટ, નિગ્રેટો અથવા નિગ્રો, ઓસ્ટ્રેલાઇટ, મોગોલાઇટ. તો બી આવે નિગ્રેટો અથવા નિગ્રો. રંગે શ્યામ લાંબુ પોળું માથું, ચપટું નાક, ટૂંકું કદ ધરાવતી ભારતમાં આવેલી એક પ્રજા કઈ? તો મોગોલાઇડ, નિશાદ, ઓસ્ટ્રેલાઇડ, આર્મીનોઇડ ને નિગ્રેટો. તો બી આવે છે નિશાદ, ઓસ્ટ્રેલાઇડ. માતા રૂપે દેવી અને પિતા રૂપે પરમેશ્વરનો વિચાર કઈ પ્રજાને આવ્યો? દ્રવિડો, આર્યો, આર્મેનોઇડ અને નિશાદ. તો દ્રવિડોને આવ્યો. કયા વૃક્ષને ભારતીય સંસ્કૃતિને પૂજ્ય ગણવામાં આવે છે? વડ, આંબો, લીમડો કે આસોપાલવ? તો વડને. કયું વ્રત વનસ્પતિ જીવને ધાર્મિકતા સાથે જોડે છે? જયા, પાર્વતી, ગૌરીવત, વટ સાવિત્રી કે દશામાં? તો
સાવિત્રી. ભારતના રાષ્ટ્રીય પ્રતીકમાં કયા પ્રાણીનું ચિત્ર છે? તો સિંહ. તો મિત્રો, જય હિન્દ ભારત, જય હિન્દ, જય ભારત. વિડીયો લાઇક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો. નમ્ર વિનંતી, તો આવા જ વિડીયો આપને ચેનલમાં મળી આવે. ટેક કેર, સી.